नमस्ते विद्यार्थी मित्रों, ते मुस्लिम एजुकेशन एंड वेलफेयर सोसाइटी ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, तमे जानो छो तेम गया वीडियो में आपने डिग्रीज ऑफ कंपेरिजन भण्या हता, जेनो पहलो भाग आपने गया वीडियो में कर्यो अने आजना वीडियो में आपने एनो बीजो भाग भणवानो छे। तो प्रस्तुत छे डिग्रीज ऑफ कंपेरिजन पार्ट टू। आजना वीडियो में आपने विशेषणों ने कंपेरेटिव डिग्री और सुपरलेटिव डिग्री ना रूप में केवी रीते फेरवी सकाय एना विषे माहिती मेळवीशुं। सामान्य रीते कंपेरेटिव डिग्री में विशेषण ने ईआर और सुपरलेटिव डिग्री में विशेषण ने ईएसटी प्रत्यय लगाड़वाथी तेनुं कंपेरेटिव अने सुपरलेटिव में रूपांतर थाय छे। एना केटलाक उदाहरण जोईए आपणे। तो कोल्ड शब्द छे पॉजिटिव डिग्री में कोल्ड होय छे, कोल्ड एटले ठंडू। कंपेरेटिव डिग्री में कोल्डर थशे, ईआर प्रत्यय लागशे अने सुपरलेटिव डिग्री में कोल्डेस्ट थशे, ईएसटी प्रत्यय लागशे। ए ज रीते शोर्ट, शोर्टर, शोर्टेस्ट, टॉल, टॉलर, टॉलेस्ट, यंग, यंगर अने यंगेस्ट। आ रीते कंपेरेटिव डिग्री में आपणे ईआर प्रत्यय लगाड्यो छे अने सुपरलेटिव डिग्री में ईएसटी प्रत्यय लगाड्यो छे, जे तमे जोई शको छो। जो विशेषणना अंते ई आवतो होय तो कंपेरेटिव डिग्री में માત્ર આર અને સુપરલેટિવ ડિગ્રીમાં માત્ર એસટી પ્રત્યય લાગે છે। આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો બ્રેવ, બી આર એ વી ઇ, બ્રેવ એટલે બહાદુર। તમે જોઈ શકો છો કે બ્રેવમાં છેલ્લે ઈ છે। જ્યારે આપણે એનું કમ્પેરેટિવ રૂપ બનાવવું હશે ત્યારે માત્ર આર ઉમેરશું, ઈ બીજી વાર ઉમેરશું નહીં, કારણ કે ઈ ઓલરેડી છે જ, તો બ્રેવર। અને એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં બ્રેવેસ્ટ આપણે લખશું। લાર્જ, લાર્જ એટલે મોટું, લાર્જર, એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થશે અને સુપરલેટિવનું લાર્જેસ્ટ થશે। એ જ રીતે વાઇઝ, વાઇઝ એટલે ડાયું, સમજદાર, વાઇઝર, કમ્પેરેટિવ, સુપરલેટિવ વાઇઝેસ્ટ। સેફ, સલામત, સુરક્ષિત, સેફર કમ્પેરેટિવ નું રૂપ છે અને સેફેસ્ટ સુપરલેટિવ નું રૂપ છે। ત્રીજો નિયમ એવો છે કે જો વિશેષણના અંતે વ્યંજન વત્તા વાય આવે, એટલે કે જે કોઈ વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય પણ વાયથી પહેલા એક વ્યંજન હોય, સ્વર ન હોય, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વાય ને આઈઈઆર માં અને સુપરલેટિવ ડિગ્રીમાં વાય ને આઈઈએસટી માં ફેરવાય છે। એના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો ઈઝી, ઈઝી માં તમે જોઈ શકો છો છેલ્લે વાય છે, વાય થી પહેલા એસ છે અને એસ એક વ્યંજન છે, તો ઈઝી ને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું હશે તો આપણે ઈઝીયર લખશું, પણ ઇઝીયર લખતી વખતે વાય ના બદલે આઈ લગાડશું પછી ઈ આર લગાડશું, ઇઝીયર। આ રીતે લખાય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં, અને સુપરલેટિવ ડિગ્રીમાં ઇઝીએસ્ટ પણ આ રીતે લખાશે। વાય નીકળી જાય છે અને આઈ ઈ આર અને આઈ ઈ એસ ટી લાગી જાય છે, એ ખાસ ધ્યાન રાખીએ આપણે। એ જ રીતે હેપી, હેપી એટલે ખુશ, એમાં પણ છેલ્લે વાય છે, એનાથી પહેલા પી એક વ્યંજન છે, તો હેપીયર અને હેપીએસ્ટ। અગલી, અગલી એટલે ગંદુ, અગલિયર, અગલીએસ્ટ। પ્રિટી, પ્રિટી એટલે સુંદર, તો પ્રિટીયર અને પ્રિટીએસ્ટ।
कंपेरेटिव डिग्री अने सुपरलेटिव डिग्री में जो नाना विशेषण होय तो तेना छेल्ला अक्षर ने बेवड़ावीने ईआर अने ईएसटी प्रत्ये लागे छे। जो नाना विशेषण होय जेने मोनोसिलेबिक कही सकाय, मोनोसिलेबिक एटले एक ज सिलेबल वाला एक ज श्वास में बोलाता होय तेवा शब्दों तेवा विशेषणों ने आपणे मोनोसिलेबिक विशेषणों कही छे। जेम के फेट, फेट ये मोनोसिलेबिक विशेषण छे। तो ज्यारे आपणे एनु कंपेरेटिव नु रूप बनावुं हशे फेटर, त्यारे छेले नो टी छे एने आपणे डबल लखशुं, बेवड़ावी नाखशुं, फेटर, एफ ए डबल टी ई आर, फेटर। અને એ જ રીતે સુપરલેટિવમાં ફેટેસ્ટ આપણે લખશું। બીજો શબ્દ છે એવો જ હોટ, હોટમાં પણ તમે જોઈ શકો છો કે ટી છે એને આપણે હોટર જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવ્યું ત્યારે હોટર લખ્યું છે, જેમાં ટી ડબલ લખ્યું છે। સુપરલેટિવ ડિગ્રીમાં હોટેસ્ટ લખાશે જેમાં ટી ડબલ થઈ જાય છે। હોટ એટલે ગરમ અને સેડ, સેડ એટલે દુખી। અહીં પણ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર સેડર જ્યારે આપણે લખશું ત્યારે ડી ડબલ કરી નાખશું, અને સેડેસ્ટમાં પણ। બિગ, બિગ એટલે મોટું, બિગર અને બિગેસ્ટ। કેટલાક વિશેષણો પહેલા કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લગાડાય છે, જેમ કે બ્યુટીફુલ, તેનું કમ્પેરેટિવનું રૂપ આ રીતે થશે મોર બ્યુટીફુલ। અહીં કોઈ પ્રત્યય લાગતો નથી પણ પહેલા મોર લગાડવામાં આવે છે, અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ બ્યુટીફુલ એવું લખવામાં આવે છે। કેરલેસ, કેરલેસ એટલે બેદરકાર, કમ્પેરેટિવનું રૂપ થશે મોર કેરલેસ અને સુપરલેટિવનું રૂપ થશે મોસ્ટ કેરલેસ। ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર, કમ્પેરેટિવનું રૂપ થશે મોર ઇન્ટેલિજન્ટ અને સુપરલેટિવનું મોસ્ટ ઇન્ટેલિજન્ટ। ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે અઘરું, મુશ્કેલ, કમ્પેરેટિવનું રૂપ થશે મોર ડિફિકલ્ટ અને સુપરલેટિવનું રૂપ થશે મોસ્ટ ડિફિકલ્ટ। મિત્રો, કેટલાક એવા પણ વિશેષણો છે કે જેમાં બંને ડિગ્રીમાં એમના રૂપો અનિયમિત રીતે થાય છે, કોઈ ઈઆર કે ઈએસટી નો નિયમ કે મોર નો નિયમ એમાં લાગુ પડતું નથી, અનિયમિત રીતે એમના કમ્પેરેટિવ અને સુપરલેટિવ ના રૂપો થતા હોય છે, જેના આપણે કેટલાક ઉદાહરણ લઈએ તો લિટલ, લિટલ એટલે થોડું, કમ્પેરેટિવનું લેસ થશે રૂપ એનું અને સુપરલેટિવનું લીસ્ટ થશે। મચ, મચ એટલે ઘણું, પોઝિટિવ ડિગ્રીમાં મચ હોય છે, કમ્પેરેટિવમાં મોર હોય છે અને સુપરલેટિવ ડિગ્રીની અંદર મોસ્ટ હોય છે। ગુડ, પોઝિટિવ ડિગ્રીમાં ગુડ છે એનું કમ્પેરેટિવનું રૂપ બેટર થશે અને સુપરલેટિવનું રૂપ બેસ્ટ થશે। એ જ રીતે બેડ છે, બેડ એટલે ખરાબ, એનું કમ્પેરેટિવનું રૂપ વર્સ થશે અને સુપરલેટિવનું રૂપ વર્સ્ટ થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ। ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।